નમસ્કાર મિત્રો, હું છું અપુલજી ચાવડા. તો આજે આપણે વાત કરીએ છીએ વિક્રમભાઈ ઠાકોર અને તનુશ્રીનો. મિત્રો, એક ફિલ્મ દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી. તો મિત્રો, એનો આપણે પાર્ટ વન અપલોડ કરી ચૂક્યા છીએ અને આજે વાત કરીએ છીએ પાર્ટ ટુની. તો મિત્રો, આ ફિલ્મમાં મિત્રો જે પાકિસ્તાન બતાવવામાં આવ્યું એટલે કે જે રાધા હોય છે એટલે કે તનુશ્રી હોય છે એમના જે ફેમિલીને જે મિત્રો જે જગ્યા પર કિડનેપ કરવામાં આવે છે એ જગ્યા બતાવવામાં આવી હતી. તો એ જગ્યાની આજે આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, લોકેશન તમને લાસ્ટમાં કહી દેવાનો છું. તો જે મિત્રો આ જગ્યા પર જે ચંદન રાઠોડ હોય છે એમની જે ટીમ હોય છે મિત્રો, તો એ જ આ જગ્યા પર લઈને આ જે તનુશ્રીના જે ફેમિલી હોય અહીંયા કિડનેપ કરે છે એ જગ્યા અહીંયા બતાવવામાં આવી હતી. તો મિત્રો, આપણે લાસ્ટમાં એ સીન કહી દેવાના છીએ. તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરું છું અહીંયાથી. તો એ પહેલાં મિત્રો, જે સ્ક્રીનશોટ તમે જોયા છે એ સ્ક્રીનશોટ તમને મેચ કરાવવાનો છું. તો વિડીયો સ્ટાર્ટ કરું છું અહીંયા. તો મિત્રો, થોડા ઘણા સ્ક્રીનશોટ મેં એમાંથી લીધા છે એ તમને બતાવવાનું છું. કારણ કે બધા સ્ક્રીનશોટ જો બતાવજો તો વિડીયો બહુ લાંબી થઈ જશે એટલા માટે. તો પહેલો સ્ક્રીનશોટ મેં લગાવ્યો છે મિત્રો, તો એ સ્ક્રીનશોટમાં તમે પરફેક્ટલી જોઈ રહ્યા છો. તો મિત્રો, આ સાઈડથી એ લોકો લઈને આવતા હોય છે જે રાધા હોય છે એમની જે ફેમિલીને અહીંયાથી લઈને આવતા હોય છે. તો એ આ જગ્યા પર સીન શૂટ કરવામાં આવ્યું. તો તમે પરફેક્ટલી અહીંયાનું સીન બેકગ્રાઉન્ડમાં પાછળનું મેચ કરી શકો છો. તો પાછળ વાવ છે એ પણ તમે જોઈ શકો છો અને આ સાઈડની જે મસ્જિદ છે એ પણ તમે પરફેક્ટલી મેચ કરી શકો છો. તો આ જગ્યા પર સીન શૂટ કરવામાં આવ્યું હતું. તો જે સીન છે હું તમને મેચ કરાવવાનો છું. તો મિત્રો, આ જગ્યા પરથી એ લોકો લઈને જતા હોય છે અને અહીંયાથી અંદરનું એક સીન સ્ક્રીનશોટ હું તમને મેચ કરાવું. તો જે ચંદન રાઠોડ હોય છે મિત્રો, જ્યારે કોલ પર વાત કરતા હોય છે ત્યારે એ સીન અહીંયા બતાવવામાં આવ્યું હતું ને આ રીતનું સીન શૂટ કરવામાં આવ્યું હતું. તો એ પણ આ રીતનો કેમેરો મિત્રો બતાવવામાં આવ્યો હતો. તો એ સ્ક્રીનશોટ તમે પરફેક્ટલી મેચ કરી શકો છો. તો એ આ જગ્યા પર સીન શૂટ કરવામાં આવ્યું હતું જે એ કોલ પર વાત કરતા હોય છે. તો એ સીન મિત્રો અહીંયાનું હતું અને બીજું સીન હતું જે અહીંયાથી અંદરનું હતું. તો આ ફિલ્મોમાં જે સ્ક્રીનશોટ મેચ થાય છે એટલો જ વિડીયો બનાવવાનો છું. કારણ કે અહીંયા મેં શૂટ કર્યું છે એ મિત્રો કર્યું છે બીજી ફિલ્મો માટે પણ મેં કર્યું છે એટલા માટે જે અહીંયા કામ હશે એટલું બતાવવાનો છું. અને બહાર છે હાઈવે મિત્રો, અને અહીંયાથી અંદર આવ્યાના પહેલા જઈશો તો પહેલી જગ્યા પર એ સીન શૂટ કરવામાં આવ્યું હતું. તો જે સ્ક્રીનશોટ છે હું મેચ કરાવવાનો છું. તો મિત્રો, આ જગ્યા પર પૂરું સેટઅપ બનાવવામાં આવ્યું હતું જે પાકિસ્તાનનું જે બતાવવામાં આવ્યું હતું. તો કિડનેપ મિત્રો આ જગ્યા પર લોકો કરતા હોય છે ને આ જગ્યા પર સેટઅપ બનાવવામાં આવ્યું હતું. તો દરેક સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું. તો મિત્રો, પહેલો સ્ક્રીનશોટ હું મેચ કરાવું છું. તો જે સ્ક્રીનશોટ બતાવ્યા છે એ જ મેચ કરાવવાનો છું. તો પહેલો સ્ક્રીનશોટ મિત્રો અહીંયાથી તમે પરફેક્ટલી જોઈ શકો છો કે પાછળનું જે બેકગ્રાઉન્ડ છે તમે પરફેક્ટલી મેચ કરી શકો છો. તો મિત્રો, આ જગ્યા પર એ સીન શૂટ કરવામાં આવ્યું હતું ને પાછળનું બેકગ્રાઉન્ડ પરફેક્ટલી મેચ કરી શકો છો. અને બીજો સ્ક્રીનશોટ હું તમને બતાવું. તો બીજા સ્ક્રીનશોટમાં ઝૂમિંગ કરીને બતાવવામાં આવ્યું હતું. તો એમની પાછળ જે મિત્રો દેખાઈ રહ્યું છે, તો જે તૂટેલું જે છે મિત્રો એ પણ એમ જ દેખાઈ રહ્યું છે. અને પાછળ જે મિત્રો મસ્જિદની પાછળનું જે સાઈડનું જે ગેટ છે એ પણ તમે પરફેક્ટલી મેચ કરી શકો છો. તો આ જગ્યા પણ એ સીન શૂટ કરવામાં આવ્યું હતું. જો જે સ્ક્રીનશોટ છે હું તમને પરફેક્ટલી મેચ કરાવી દેવાનો છું અહીંયાથી. તો આ સ્ક્રીનશોટ પણ તમે પરફેક્ટલી મેચ કરી લીધો છે. તો મિત્રો, જગ્યાની વાત કરીએ તો આ જગ્યા છે મિત્રો પાવાગઢના જીમા મસ્જિદનું. મિત્રો, આ સીન હું તમને બતાવી રહ્યો છું અત્યારે. તો જે સ્ક્રીનશોટ હું મેં લીધા છે એ સ્ક્રીનશોટ મેચ કરાવી દેવાનો છું બધા સ્ક્રીનશોટ. તો મિત્રો, આ રીતનું અહીંયાનું સીન છે અને સામે દેખાઈ રહ્યું છે પાવાગઢ. તો પછી મિત્રો પૂછશે કે કયું સીન છે. તો જીમા મસ્જિદનું આ સીન છે. અને પહેલાં આપણે જે વિડીયો અપલોડ કર્યો હતો મિત્રો જે રાજવન ફિલ્મનો હતો, તો એમાં મેં લોકેશન નહોતું કીધું. એનું કારણ એક હતું કે એ મેં વિડીયો શૂટ કર્યો નહોતો, ખાલી એના ફોટા હતા એટલા માટે મેં એ નથી કીધું. અને એ સીનની વાત કરો તો એ સીન મિત્રો રાજપીપળાનું જે સીન હતું, તો આ સ્ક્રીનશોટ મેં બતાવું છું મિત્રો. તો આ સ્ક્રીનશોટમાં પરફેક્ટ તમે અહીંયાનું એ સીન શૂટ કરવામાં આવ્યું હતું. એમાં મિત્રો જે આ દરગાહ છે એ પણ તમે મેચ કરી શકો છો. તો મિત્રો, પરફેક્ટ આ જગ્યા પરનું સીન શૂટ કરવામાં આવ્યું હતું. તમે દરેક બેકગ્રાઉન્ડ મેચ કરી શકો છો. પરફેક્ટ સીન મિત્રો અહીંયાનું લેવામાં આવ્યું હતું. તો જે સ્ક્રીનશોટ છે હું તમને મેચ કરાવું. તો મિત્રો, એમાં આ જગ્યા પરનું સીન શૂટ કરવામાં આવ્યું હતું. એમાં જે મિત્રો આ હિરોઈનની પાછળ જે દરગાહ દેખાય છે એ પણ દેખાઈ રહી છે. તો મિત્રો, વિડીયો બહુ લાંબી થઈ જાય છે એટલા માટે હું થોડા ઘણા સ્ક્રીનશોટ તમને બતાવી દેવાનો છું. તો અહીંયાથી મિત્રો આ જગ્યા પર પૂરું સેટઅપ બનાવવામાં આવ્યું હતું. જે મિત્રો જે બોક્સ જે કંઈક મૂકવામાં આવ્યું હતું, તો આ જગ્યા પર એ લોકોનું મિત્રો પૂરું સેટઅપ હતું. ને આ જગ્યા પર એ સીન શૂટ કરવામાં આવ્યું હતું. પહેલો સ્ક્રીનશોટ લગાવું કે મિત્રો આ જે ગેપ છે એટલે કે જે કટ મારેલી છે બંને મસ્જિદોની, તો આ જગ્યા પર મિત્રો આ રાધાને એમની જે બેન હોય છે એ વાત કરતા હોય છે. તો અહીંયાનું સીન હતું.
તો મિત્રો ટૂંકમાં કહી દઉં કે આ જગ્યા પર મિત્રો બધું સીન શૂટ કરવામાં આવ્યું છે, પણ થોડા ઘણા સ્ક્રીનશોટ મેં લીધા છે એ હું તમને મેચ કરાવવાનો છું, કે બધા સ્ક્રીનશોટ મેચ કરાવો તો વિડીયો બહુ લાંબી થઈ જાય એટલા માટે. તો આ જગ્યા પર મિત્રો જે સીન હતું એ મેં તમને બતાવી દીધું છે, ને આ છે મિત્રો જુમા મસ્જિદનું જે મેન જે મિનાર છે એ મિત્રો આ છે જે તમે જોઈ રહ્યા છો. તો આ જગ્યા પર બીજી પણ ફિલ્મો શૂટ થઈ છે, એટલે કે ભોજપુરી ફિલ્મો છે, ગુજરાતી ફિલ્મો છે અને હિન્દી ફિલ્મો પણ મિત્રો અહીંયા શૂટ થઈ છે. તો જે જે સીન છે હું બતાવું છું. તો આ જગ્યા પરનું મિત્રો બેકગ્રાઉન્ડ વધારે બતાવવામાં આવ્યું છે આથી અહીંયાનું. અને આ જગ્યાની વાત કરું તો આ જે હિરોઈન જે ભાગતા હોય છે એ સીન આ જગ્યા પર સીન શૂટ કરવામાં આવ્યું હતું. જો કે અહીંયાની પહેલાં પણ આપણે વિડીયો બનાવી ચૂક્યા છે પાટણથી પાકિસ્તાની, તો અહીંયાની વિડીયો હતી. તો એક સ્ક્રીનશોટ બતાવું તો એક સ્ક્રીનશોટમાં જે ગેટ છે એ ગેટનું સીન શૂટ કરવામાં આવ્યું હતું. તમે મિત્રો બહારથી આવશો તો એક ગેટ પરથી તમારે આવવું પડશે અને અંદર જવું પડશે. તો મેઇન ગેટ છે અંદરથી, એટલે કે બહારથી અંદર આવવા માટેનો મેઇન ગેટ છે. તો બીજું સીન છે અહીંયાથી સામેનું સીન છે, પણ એ તો મેં મેચ કરાવવાનું છું. પણ એ પહેલાં આ જે મિનાર છે એની બહારથી હું તમને બતાવી દઉં તો આ રીતનું એ સીન દેખાશે. તો બહારથી બતાવી દઉં તો મિત્રો આ રીતનું આ સીન દેખાઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો જે મિત્રો આવ્યા છે એમને તો ખબર પડી ગઈ છે કે ક્યાંનું સીન છે, અને મેં કહી પણ દીધું છે કે આ જુમા મસ્જિદનું સીન છે જે પાવાગઢમાં છે. તો મિત્રો આ રીતનું સીન મેં આ ફિલ્મ માટે નહોતું લીધું, આ લીધું તો મિત્રો મેં બીજી ફિલ્મ માટે લીધું છે. પણ આ ક્લિપ હું જોઈન્ટ કરી રહ્યો છું એટલા માટે કે મેઇન વસ્તુ આ છે એટલા માટે હું બતાવી રહ્યો છું. બાકી જે આ રીતનું જે સીન હું બતાવી રહ્યો છું અત્યારે હાલમાં આ સીન મેં બીજા ફિલ્મ માટે લીધું હતું અને મેં એમાં ક્લિપ જોઈન્ટ કરી છે. તો અંદરનું તમને બતાવી દઉં થોડું. તો અંદરનું મિત્રો સીન આ રીતનું સીન છે. જોકે અહીંયાથી આ ક્લિપ હું બહુ લાંબી નથી કરતો, ટૂંકમાં બતાવી દઉં છું કારણ કે બીજા ફિલ્મ માટે લીધેલું છે એટલા માટે. તો આ રીતનું અહીંયાનું સીન છે, અંદરનું સીન છે. જે મિત્રો અંદર ગયા છે એમને ખબર દેશે. તો અહીંયાથી હું બહારનું બતાવી દઉં તો જે આપણે મેઇન સ્ક્રીનશોટ છે એ મેચ કરાવી દઉં. તો મિત્રો જે હિરોઈન અહીંયાથી ભાગતા હોય છે એ હિરોઈન જે જગ્યા પર બેઠા હોય છે એ બહારનું તમને બતાવવાનો છું. તો જોકે આપણે એવો કહેવાનો કંઈ મતલબ હતો નહીં કે કોઈ મિસ્ટેક નથી બતાવી રહ્યો, પણ મિત્રો ખાલી ટેમ્પલી તમને કહી રહ્યો છું કે જે હિરોઈન બેઠા હોય છે એ મિત્રો આ જગ્યા પર બેઠા હોય છે, જે આ બારી પર બેઠા હોય છે. અને એની સાઈડની બારીની વાત કરું મિત્રો તો એ જગ્યા પરનું જે સીન છે મેચ કરી શકો છો. તો મિત્રો જે હિરોઈન જે જગ્યા પર બેઠા હોય છે એ હિરોઈનની પાછળ તમે જોશો તો બારી છે મિત્રો. અને ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું છે કે ત્યાંથી કૂદતા બતાવવામાં આવે છે, તો એ બતાવવું જરૂરી હતું કારણ કે પાછળ મિત્રો ખુલ્લું છે, તમે એ બારીમાં જોઈ શકો છો. તો પાછળથી એ મિત્રો સેફ્ટી માટે ત્યાં બેસાડવામાં આવ્યા હતા, બાકી પેલી બારી પણ બેસાડો પણ સેફ્ટી માટે. તો મિત્રો આ જે સીન તમે પરફેક્ટલી મેચ કરી લીધું છે. તો મિત્રો ત્યાંનું બીજો એક સીન બતાવી દઉં તમને, તો જે ચંદન રાઠોડ આવતા હોય છે એક સ્ક્રીનશોટ તમને પરફેક્ટલી મેચ કરાવું. તો એ સીન મિત્રો પરફેક્ટ આ જગ્યા પરથી સીન શૂટ કરવામાં આવ્યું હતું. તો મિત્રો આ જ વિડીયોમાં જે હતું મેં તમને બતાવી દીધું છે મિત્રો. અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આવી નવી વિડીયો મિત્રો આવતી રહેશે, ને નેક્સ્ટ વિડીયો આવશે મિત્રો કંઈક બહારની વિડીયો આવશે. તો મળે છે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, વંદે માતરમ.